બરાબર
યજ્ઞનો ય બરાબર આ છે યજ્ઞ આ યજ્ઞની જ્વાળાઓ છે બરાબર આપણે યજ્ઞ જ્યારે ઘરમાં હોય ને તો આપણે હોમ કરીએ ઘી હોમે પછી અંદર લાકડા હોય ને કાષ્ઠ મૂકેલા હોય કાષ્ઠ એટલે લાકડું એમાં ઘી હોમે પછી અંદર બધા નાખીએ ને જવ ને બધું જવ નાખીએ પછી તલ નાખીએ તો એમાં અગ્નિ પ્રગટ થાય છે તો આ અગ્નિની અગ્નિદેવની જ્વાળાઓ છે આપણે બોલ ઉપર એમ ભણવાનું બરાબર હવે યજ્ઞનો ય છે એમાં આપણે કેવો રંગ પૂરીશું આપણે લીલો લઈએ બરાબર તો અહીંયા ય મૂળાક્ષર લેવાનો અહીંયા એવું છે મ તો મ માં આપણે રંગ પૂરીશું ને હવે આપણે મરચાનો મ રમકડાનો રો એવું નહીં બોલ્યું કેમ કે હવે વર્ષ પૂરું થવા એટલે આપણે મૂળાક્ષરો ઓળખતા આવડી ગયા છે અહીંયા મ તો એમાં નહીં રંગ પૂરો પછી અહીંયા ય તો અહીંયા આપણે આ સેજ લીલો રંગ મારી આગળ લીલા જેવા રંગનો ચોક છે એટલે આપણે અહીંયા લીલો રંગ પૂરીશું મારો મેં બધાય અનુગમતો રંગ પૂછ્યો યતિષ્ઠો ય કહી શકાય યજ્ઞનો ય કહેવાય બરાબર હવે અહીંયા આપણે ય લખી નાખીએ એટલે તમને ખબર રહે પછી અહીંયા આપેલો છે ટ અહીંયા રંગ પૂરવાનો નહીં પાછો અહીંયા ય આપેલો છે ચાલો આપણે પાછો લીલો રંગ પૂરીએ બરાબર બાળકો મેં બાજુમાં મારે થોડોક જોઈએ કલર બાજુ એટલે આ કરું છું ધીમે ધીમે રંગ પૂરવાનો પાછો બાજુમાં યતિષ્ઠો ય છે તો અહીંયા પણ આપણે લીલો રંગ કરીશું અને પછી એની બાજુમાં હ છે ત્યાં નહીં રંગ કરીએ અહીંયા પાછો યતિષ્ઠો ય આવ્યો તો પાછો અહીંયા આપણે રંગ પૂરીશું બરાબર ને બાળકો બધા જ બાળકો રંગ પૂરતા જજો હો બાળકો યતિષ્ઠો ય ય હવે પછી નીચે જ અહીંયા નહીં રંગ પૂરવાનું મ એમાંય નહીં પાછો યતિષ્ઠો ય આવ્યો તો અહીંયા પાછો આપણે લીલો રંગ પૂરી દઈશું સરસ મજાનો ઘાટો ઘાટો વધારે પડતો બહુ ઘાટો નહીં બહુ આછરી નહીં બહુ બહાર ન જાય એ રીતના રંગ પીરો અહીંયા હું લખીશ યતિષ્ઠો ય ત્યાં તમને ખબર પડી જાય પછી છે ટ ક્યાંય નહીં પૂરવાનું અને મોમેન્ટ હવે અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ યતિષ્ઠના યમાં આપણે રંગ પૂર્યા હવે બાજુનું ચિત્ર જુઓ બાજુ ચિત્ર શેનું દેખાય છે તમને ધજાનું દેખાય છે ને અહીંયા ધ આપેલો છે ધ ધજાનો ધ એટલે કે ધ મૂળાક્ષર છે તો આપણે અહીંયા ધ શોધીશું અને એમાં રંગ પૂરશું કેવો રંગ પૂરીશું આપણે પીળા કલરનો પૂરીશું બરાબર તો અહીંયા ક આપેલો છે તો ત્યાં નહીં રંગ પૂરવાનો અહીંયા ધ તો ધમાં આપણે પીળો રંગ કરીશું બાકી બરાબર ધીમે 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 ગોળ ગોળ આપણે રંગ પૂરતા જઈએ અને પછી સરસ મજાનો રંગ પૂરાઈ જાય એટલે વિષયની પથ્થર લખે એટલે તમને ખબર પડે કે અહીંયા ધ આપેલો છે પછી ચ મૂળા અહીંયા ચ છે ત્યાંય નહીં પૂરી રંગ ગ ત્યાંય નહીં બ એમાંય નહીં રંગ પૂરવાનો ક એમાં પણ નહીં અહીંયા ધ મૂળાક્ષર છે તો ધમાં આપણે પાછો રંગ પૂરીશું એટલે પીળો કલર કરીએ બરાબર બાળકો સરસ ઘૂંટવાનો ધ ઘૂંટી એટલે એક રંગ પૂરવાનો પૂરવાનો રંગ અને પછી આપણે અહીંયા હું ધ મૂળાક્ષર લખું એટલે તમને ખ્યાલ આવે કે ધમાં રંગ પૂરેલો છે પછી અહીંયા પાછો ધ છે તો અહીંયા પણ આપણે રંગ પૂરીશું સરસ મજાનો રંગ પૂરીએ ગોળ ગોળ કરી અને સર્કલની બહાર ન જ થાય એવી રીતના પછી અહીંયા ર ત્યાં નહીં રંગ પૂરવાનો પાછો ધ એટલે અહીંયા આપણે પાછો રંગ પૂરીશું બરાબર ને બાળકો સરસ મજાનો રંગ પૂરવાનો હવે અહીંયા આપણે લખી નાખીએ ધ અહીંયા લખી નાખ્યું ધ એટલે તમને ધ દેખાય કેટલા ધ આપેલા છે એક બે ત્રણ અને ચાર ચાર આપણે પૂછાવા રંગ પૂર્યા જો બાળકો હવે અહીંયા શેનું ચિત્ર તમને દેખાય છે દેખાય છે બાળકો એમાં મેં બધા મૂળાક્ષર એક કંઈ નથી દેખા પહેલાં તમને દેખાડવાનું હતું તો અહીંયા શું દેખાય છે બોર્ડ ઉપર સરસ મજાના ફુગ્ગા આપણે જોયું હતું ને કે ફુગ્ગાના ફટાકવાથી કાગડા આપણે ડરી ગયા હતા તો અહીંયા આપણે ફુગ્ગા દોરેલા છે બરાબર એક બે ત્રણ ચાર આની પર પાછો બીજો ફુગ્ગો પાંચ છ સાત આઠ ને નવ ફુગ્ગા દોરેલા છે મિસે નવ ફુગ્ગામાં અહીંયા નીચે શું આવશે ફ મૂળાક્ષર મૂળાક્ષર અક્ષર લઈએ શું
લેશું અક્ષર તો પહેલા અહીંયા આવે છે ઉ લેશું સૌથી પહેલા લખેલો છે ઉ પછી એની બાજુમાં છે ત પછી અહીંયા મૂળાક્ષર છે ટ બરાબર બાળકો અને પછી ડબલ ફુગ્ગા છે બે ફુગ્ગામાં ફ અહીંયા પણ ફ અને અહીંયા પણ ફ પછીના ફુગ્ગામાં આપેલો છે આપણને ડ ડ મૂળાક્ષર પછી અહીંયા ચ મૂળાક્ષર અને પછીના બે ફુગ્ગામાં છે ક અને ફ અહીંયા ક મૂળાક્ષર અને અહીંયા ફ મૂળાક્ષર અહીંયા આપણને લખેલું દેખાય છે ફ એટલે આપણે શેમાં રંગ પૂરીશું ફ માં જો વાત ફ માં રંગ આપણે કેવો પૂરીશું પર્પલ બરાબર કદાચ આપણને ન દેખાય બોર્ડ ગ્રીન છે ન દેખાય તો થોડી કોશિશ કરવાની જોવાની તો અહીંયા ભૂ છે અહીંયા રંગની પૂરીએ અહીંયા તો આપેલો છે એમાં રંગની પૂરીએ અહીંયા ટ છે એમાંય નહીં અને અહીંયા ફ અહીંયા આપણે મૂળાક્ષરમાં રંગ પૂરીશું સરસ મજાનો મારી સાથે રંગ પૂરજો બાળકો અમારા પૂર્યો સરસ મજાનો પર્પલ પછી ઉપર ગયા ઉપર પણ આપણને આપેલું છે ફ તો એમાં પણ આપણે સરસ મજાનો રંગ પૂર્યો બરાબર પછી અહીંયા આપણને ડ આપેલો છે ત્યાં રંગની પૂરીએ અહીંયા ચ ત્યાં પણ રંગની પૂરીએ અહીંયા આપણને ક આપેલો છે ત્યાં રંગની પૂરીએ અને અહીંયા આપેલો છે ફ તો ત્યાં પાછો સરસ મજાનો પર્પલ રંગ પૂરીશું નવ ફુગ્ગા આપણે ટોટલ આવ્યા હતા નવ માંથી ખાલી ત્રણ ફુગ્ગામાં જ તે ફ છે મૂળાક્ષર બાકી નથી અહીંયા આપણે લખી નાખીએ ફ એટલે તમને ખ્યાલ રહે કે અહીંયા આપણે રંગ પૂરવાનો છે બરાબર બાળકો સરસ મજાના ચિત્રો જોયા ને એમાં રંગ પૂરેલા જોયા બરાબર હવે આપણે શું કરશું તમારી ચોપડીમાં પાના નંબર 98 કાઢો જોઈ એમાં સરસ મજાની એક રમત આપેલી છે જુઓ ચોપડી કાઢો છે બાળકો પછી તમને મોબાઈલમાં ચિત્ર જોવા મળશે હો એક સરસ મજાની રમતનું ચિત્ર હું મોકલીશ તો અહીંયા રમતનું ચિત્ર છે તો રમત કઈ રીતે રમવાની છે ખબર છે બાળકો રમતનું નામ છે આવરે કાગડા કઢી પીવા પણ સૌથી પહેલાં કેમ રમત રમવાની તો સર્કલમાં ગોળ છોકરા છોકરીઓ બેઠશે એક છોકરો છે એ દાવ આપશે બરાબર આંખો બંધ કરી એક બાજુ ઊભો રહેશે ઊંધો કરી અને દાવ આપશે દાવ આપે ત્યારે શું બોલશે ખબર છે ચણ ચણ બગલી ચણાની ડા હું પોપૈયો તું મગડાળ આટા પાટા ભૂઈમાં દાટ્યા આવરે કાગડા કઢી પીવા પણ જો આ ગોલ ગોલ બાળકો બેઠા છે ને એની અંદર એ બાળકો આગળ એક કાકરી હશે એ કાકરી છે ને એ જો કેવી રીતે બેઠા છે ચિત્રમાં એક પગ ઊંચો છે પગ ઊંચો છે એની પર એક હાથ છે એની પર બીજો હાથ છે આપણે ચિત્રમાં જોશું ત્યારે તમને ખબર પડશે અહીંયા ગોળ ગોળ છોકરા બેઠા છે એમાં એક પગ ઊંચો કરી એક હાથ છે એની પર બીજો હાથ દીધો છે અને એમને કાંકરી સંતાડેલી છે એટલે જે બાળકો આવે ને અમારે એનો પગ ઊંચો કર્યો હોય ને એની અંદર કાંકરી મૂકી દીધી હોય અને હાથ આવરાયા હોય એટલે કોઈને ખબર પડે નહીં બાળક તો ઊંધો ફરી આંખો બંધ કરીને ઊભો હોય ને અને પછી આ લોકો બોલે ચણ ચણ બગલી ચણાની દાળ હું પોપૈયો તું મગડાળ આટા પાટા જમીનમાં દાટ્યા આવરે કાગડા કઢી પીવા જ્યારે એ બાળક આવે છે ને કઢી પીવાનું અહીંયા લખ્યું છે પણ એ બાળક આવે ને કાંકરી શોધે કે કોની આગળ કાંકરી હશે એ ગોળ 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 ફરતો જાય અને કાંકરી જોતો જાય પણ કાંકરી એવી રીતે સંતાડી હોય એને ખ્યાલ આવે નહીં પણ કોક મારી છે હું એવું હોય ને અટપટું તો એને ખબર આમ હલચલ કરે અંદર કાંકરી સંતાડી હોય ને તો ઊંચો પગ ઊંચો કરે એટલે ઓલાને ખબર પડી જાય કે આને કાંકરી સંતાડી છે એટલે શોધી લે એટલે એ આઉટ થઈ જાય પાછી રમત આગળ ચાલે એવી રીતના રમત ચલાવતું જવાનું બરાબર ને બાળકો આવી રમત રમજો ઘરે થોડા ભાઈ બંધો ભેગા થાવ થોડી બેનપણીઓ ભેગા થાવ તો રમજો તો તમને આવી રમત રમવાની મજા આવશે હો બાળકો હવે આજનો હોમવર્ક છે તમને આ બતાવ્યા છે ને ભ મૂળાક્ષર ય મૂળાક્ષર અહીંયા ધ મૂળાક્ષર અને અહીંયા ફ મૂળાક્ષર તો એમાં તમારે ઘરે રંગ પૂરવાનો છે ચોપડીની અંદર બરોબર તમારું એચ નંબર છે કે પાના નંબર
કેટલાનું આપણે કહ્યું તું 97 બરાબર પાના નંબર 97 પર તમારે શું પૂરવાનું છે રંગ પાના નંબર 97 પર રંગ પૂરવાનો ખાલી શું કરવાનું રંગ પૂરવો બરાબર ને બાળકો મૂળાક્ષરમાં રંગ પૂરવાનો છે તમારે આવજો બાળકો